તો વળી દાંતા તાલુકાની 75 વર્ષ જૂની રાજમણિ વિદ્યાલયમાં બાળકો બોલી રહ્યા છે જય શ્રી રામના નારા. બાળકો શાળામાં પ્રવેશતાની સાથે જય શ્રી રામ નામ જપ કરતા જોવા મળે છે. એટલું જ નહીં, જ્યારે શાળામાં હાજરી પૂરવાની હોય ત્યારે યશ કહેવાને બદલે જય શ્રી રામ કહીને હાજરી બોલતા હોય છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશ અને રાજ્યમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ત્યારે આવો જ ઉત્સાહ હવે શાળાઓમાં પણ જોવા મળી રહ્યો છે. રાજમણિ વિદ્યાલય એ આઝાદીના સમયથી કાર્યરત છે. અહીં 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં અયોધ્યા રામ મંદિરથી પ્રેરાઈને બાળકો જય શ્રી રામ બોલે છે અને રામ નામની ગુંજ સમગ્ર શાળામાં ગુંજી રહી છે. હું રાજમણિ વિદ્યાલય સનાલીમાં 9 બમાં અભ્યાસ કરું છું અને 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે, તેમાં અમારે જ્યારથી આ આયોજન થયું છે ત્યારથી અમે જ્યારે સ્કૂલમાં આવીએ છીએ ત્યારે અમે રામ જય શ્રી રામ બોલીએ છીએ અને જ્યારે અમારે હાજરી પૂરાય છે ત્યારે અમે યસ સર નહીં બોલતા, અમે જય શ્રી રામ જ બોલીએ છીએ. જય. 22 જાન્યુઆરીના દિવસે જ્યારે રામલીલાની પ્રતિષ્ઠા છે તો અમારા બાળકોની અંદર પણ એક એવી પ્રેરણા જાગે છે કે આપણે પણ રામલીલા બોલવું જોઈએ અને ભગવાનનું નામ પણ અમારે લેવાનું થાય તો અમે પાછી પાની કરી આવવા નથી. જ્યારે જ્યારે અમારા બાળકોએ જ્યારે 22 જાન્યુઆરી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાના જે નગારા વાગી રહ્યા છે તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે, એનો અમને પણ બહુ જ આનંદ છે. સંસ્થાની અંદર 3 સંકુલ ચાલે છે અને આ 3 સંકુલની અંદર અંદાજે 1000 ઉપર બાળકો જેટલા અભ્યાસ કરી રહ્યા છે અને આ તમામ બાળકો જ્યારે સવારે આ સ્કૂલની અંદર ભણવા માટે આવે છે ત્યારે પગથિયા ચડતાની સાથે જ જય શ્રી રામ બોલે છે. એનું એક જ કારણ છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22 જાન્યુઆરીના રોજ જે રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે એના અનુસંધાને અમારા આ સ્કૂલના કેમ્પસની અંદર બાળકોની અંદર ઉત્સાહ અને આનંદ જોવા મળે છે. સાથે સાથે તમામ વર્ગખંડોની અંદર જ્યારે હાજરી લેવામાં આવે છે ત્યારે પણ વિદ્યાર્થીઓ પહેલાં યસ સર બોલતા હતા એની જગ્યાએ હવે જય શ્રી રામ કહી અને પોતાની હાજરી પુરાવે છે.